आज रोज स्वर्गवासी नरेंद्र सिंहजी माधव सिंहजी जाडेजानी 69मी जन्मजयंति निमित्ते तेमनी प्रतिमा ने हारारोपण करवामां आव्युं हतुं। જયદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા આજે મારા પિતાશ્રીની 69મી જન્મજયંતિ નિમિત્તે હારારોપણનો કાર્યક્રમ નગરપાલિકા ભુજ નગરપાલિકા ને પરિવારજનો વતીથી રાખવામાં આવ્યો હતો ને આજે કચ્છ જિલ્લા ભાજપ એમને જૂના સ્મરણોને યાદ કર્યા કે કચ્છ જિલ્લા ભાજપ માટે થઈને એમણે શું શું કર્યું હતું, સમાજ માટે શું કર્યું હતું, કચ્છ માટે શું કર્યું હતું એ બધું એમણે યાદ કરી ને એમને વંદન કર્યા તે બદલ હું સમગ્ર પરિવારનો બધાનો હું આભાર માનું છું ને આ પ્રસંગે આવ્યા તે બદલ હું બધાને આવકાર માનું છું। આજે ખાસ કરીને કચ્છ ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ ચેરમેન અબડાસાના માજી ધારાસભ્ય કચ્છ જિલ્લા ભાજપના માજી પ્રમુખ અને તત્કાલીન કચ્છના જેને મસીહા કહીએ જેમનો પરિવાર જનસંઘથી કરી અને ભાજપ સુધી અત્યાર સુધી પણ અવિરત રાષ્ટ્ર સેવામાં સમર્પિત રહ્યો છે એવા અમારા આદરણીય નરેન્દ્રસિંહજી જાડેજાનો આજે 69મી જન્મજયંતિ છે ત્યારે એમના પરિવારજનો સૌ મિત્ર વર્તુળ ભારતીય જનતા પક્ષના પરિવારજનો સહકાર ક્ષેત્રના આગરણીઓ દ્વારા તેમને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। નરેન્દ્રસિંહ જાડેજા ફક્ત સહકારી ક્ષેત્ર નહીં પણ કચ્છના અને ગુજરાતના એક આગવી હરોળના નેતા હતા। તેમના સમયની અંદર કચ્છ ભારતીય જનતા પક્ષનું કામ હોય, નવા કાર્યકર્તાઓ અમારા જેવાને ગળવા, સહકારી ક્ષેત્રનું કામ હોય કે વિવિધ સંસ્થાઓનું કામ હોય, મને બરાબર એ દિવસો યાદ છે। એ પછી 1998-99નું વાવાઝોડું હોય, 2001નો ધરતીકંપ હોય, એનાથી પહેલાં પણ કચ્છ ઉપર જે આવી પડેલી કુદરતી આફતો દુષ્કાળ હોય એની અંદર અમારા જેવા કાર્યકર્તાઓને સાથે લઈ અને કચ્છભરની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ કરવી, સાથે સાથે ભારતીય જનતા પક્ષનું સમગ્ર જિલ્લાની અંદર જેને કહીએ કે પ્રચાર પ્રસાર કરી અને ભારતીય જનતા પક્ષને કેમ મજબૂત કરવું એ એમનું ધ્યેય હતું। તેઓ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ હતા, સાથે સાથે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પણ હતા। સહકાર ક્ષેત્રની વાત કરીએ તો લગભગ 8-9 વર્ષ સુધી કચ્છ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન હતા, અમે પણ એમની પાસેથી સહકારમાં અને રાજકીય રીતે ઘણું બધું શીખ્યા છીએ, ત્યારે આજે મા આશાપુરાને એટલી જ સૌ વતીથી પ્રાર્થના કરું છું કે આપ તેમના દિવંગત આત્માને શાંતિ મળે એવી માતાજીને પ્રાર્થના, સાથે સાથે એમણે જે કાર્યો કર્યા છે એ કાર્યો આજની પેઢીને અને અમારા જેવા કાર્યકર્તાઓને કરવાની શક્તિ મા આશાપુરા આપે એવી જ આજના દિવસે અભ્યર્થના।